રશિયા, સિરિયા, સમય બદલાય છે તો ક્ષણો અને પરિસ્થિતિઓ પણ બદલાઈ જતી હોય છે. સમય જ તો બદલાઈ રહ્યો હતો. અહીં પહેલા સિરિયાની આ જમીન પર આઈએસઆઈએસે કબજો જમાવ્યો. તેણે પોતાની જાગીર સમજીને કચડવા લાગ્યા. સિરિયાના જે ભાગ પર આઈએસઆઈએસના ગુર્ગાઓએ પોતાના આકા બગદાદીના એક ઇશારા પર કબજો જમાવી તેને પોતાની મિલકત બનાવી દીધી, તે ભાગમાં રહેવાવાળા જે કોઈ પણ શખ્સે બગદાદીના હુકમનો અનાદર કર્યો કે તેને બગદાદીના આતંકવાદીઓએ હેવાનિયત ભરી એવી દર્દનાક મોત આપી કે માણસો પણ રડી પડ્યા. બગદાદીએ પોતાની સલ્તનતમાં મોતની એવી દાસ્તાન લખી કે પૂરી દુનિયા તેને જોઈને હચમચી ઉઠી. રક્કા અને તેની આસપાસના વિસ્તારોના દરેક મર્દ, તેના ગુલામ અને ખૂબસૂરત યુવતીઓ બગદાદી અને તેના ગુર્ગાઓની સેક્સ લેવ બની ગયા. બગદાદી અને તેના ગુર્ગાઓનો આ કોહરામ બે વર્ષ સુધી વગર રોકટોક ચાલતો રહ્યો. પરંતુ જે કોઈ પણ માસૂમોએ દર્દની ઇંતહા જોઈ સહન કરી તે બગદાદી અને તેના આતંકવાદીઓની વિરુદ્ધ ઊભી થઈ ગઈ અને તે બદલતી પરિસ્થિતિમાં સાત સમુદ્ર પારથી એક ચિનગારી મદદગારી બની તેઓની સાથે આવીને ઊભી રહી ગઈ. સત્ય એ હતું કે સમય એકવાર ફરીથી બદલાયો અને આ વખતે સમય બદલાયો બગદાદી અને તેના આતંકી સંગઠન આઈએસઆઈએસના ગુર્ગાઓ માટે.